છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં આજના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો પાઠ આઠ એની અંદર અને પહેલાંના વિડીયોની અંદર આપણે આમુખના આધાર સ્તંભોની અંદર લોકશાહી તેમજ સમાજવાદી આ બંને વિશે સમજી ગયા આજે તેના સિવાય ત્રીજો આધારસ્તંભ બિનસાંપ્રદાયિકતા તો સૌથી પહેલાં બિનસાંપ્રદાયિકતા જોઈએ ઈસવીસન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી આમુખની અંદર બિન સાંપ્રદાયિક એવો શબ્દ ઉમેરવામાં આવ્યો ખાસ યાદ રાખજો ઓગણીસો ને છોતેરના બેતાલીસના બંધારણીય સુધારાથી આમુખની અંદર બિનસાંપ્રદાયિક એવો શબ્દ ઉમેરવામાં આવ્યો ભારત એક ધર્મ નિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં બંધારણની અંદર પણ જોગવાઈ છે કે ભારત દેશ છે કે ભારતના કોઈ પણ રાજ્ય છે એ ધાર્મિક બાબત કે ધાર્મિક રાજ્ય બની શકશે નહીં ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી ભારતની અંદર જેટલા રાજ્ય છે તે દરેક રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી એટલે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે કે દરેક ધર્મને સમાન માને છે તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને પણ ટેકો આપી શકશે નહીં રાજ્ય કોઈ પણ સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પારવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે એટલે કે ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મને અપનાવી શકે છે રાજ્ય ધર્મ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ નાગરિક પ્રત્યે ભેદભાવ કે પક્ષપાત રાખી શકશે નહીં તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સંપૂર્ણ તક પ્રાપ્ત કરવામાં આવે છે આમ બિનસાંપ્રદાયિકતા એ આપણા બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે દરેક ધર્મને સમાન નજરે જોવું તથા સર્વ ધર્મ સંભાવ એટલે કે દરેક ધર્મ પ્રત્યે સંભાવ રાખવો આવા સિદ્ધાંતોને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવશે નહીં વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા આસ્થા શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી એટલે કે દરેક વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તે જાળવી રાખશે પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ દરેક નાગરિકને છૂટ આપવામાં આવેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણના મૂળભૂત લક્ષણો જોઈ કે આપણો બંધારણ છે એ કેવા કેવા લક્ષણોને આધારિત છે કેવા કેવા લક્ષણો છે તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવેલ આપણું બંધારણ છે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવેલું છે વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ લક્ષણો આપણે નીચે મુજબ જોઈએ વિશ્વની અંદર દરેક દેશને પોતપોતાનું બંધારણ છે પણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એક જ દેશનું છે ભારત દેશનું તો સૌથી પહેલું લક્ષણ શું છે તો પહેલું લક્ષણ આવશે લિખિત દસ્તાવેજ એટલે કે લખાણના સ્વરૂપમાં એક પ્રકારનો દસ્તાવેજ છે આપણું બંધારણ બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપમાં છે બે દેશની વાત થાય બ્રિટન અને ઇઝરાયલ આ બંને દેશોનું બંધારણ લિખિત સ્વરૂપમાં નથી પરંતુ મૌખિક સ્વરૂપમાં છે તેના સિવાય વિશ્વના દરેક દેશોનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુસા મુસાબિન માન્યું હતું આપણા ભારતના બંધારણના જે કંઈ ઘડવૈયા છે તેણે ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં રાખવાનું વિચાર્યું બીજું આવશે બંધારણનું કદ હવે આપણું બંધારણ છે એનું કદ કેવું છે તો ભારતનું બંધારણ બાવીસ ભાગોમાં વેચાયેલું છે ત્રણસો ને પંચાણું તેની અંદર અનુચ્છેદો છે એટલે કે આર્ટિકલ્સ છે અને આઠ પરિશિષ્ટો અને હાલના સમયની અંદર બાર પરિશિષ્ટોનું બનેલું છે આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા હોય તેમના આંતર સંબંધો હોય લોકોના મૂળભૂત હક ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્ર ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લઘુમતીઓ પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ બંધારણની અંદર આપેલી છે અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતા લાંબુ વિસ્તૃત અને વિષદપૂર્ણ બન્યું છે આપણા બંધારણનું કદ ખૂબ જ મોટું છે તેની અંદર દરેક બાબતો માટે અલગ અલગ જોગવાઈઓ આપેલી છે ત્રીજું ભારતના બંધારણનું લક્ષણ શું છે એક જ નાગરિકત્વ એટલે કે એક વ્યક્તિને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થઈ શકે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે એક તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે પોતાના દેશનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે અમેરિકા એક એવો દેશ છે કે જ્યાં કોઈ પણ એક નાગરિક બે નાગરિકત્વ ધરાવતા હોય એક તો અમેરિકાનું અને તેના સિવાય છે તે રાજ્યનું જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી આપણે ગમે તે રાજ્યમાં રહેતા હોય પણ આપણને નાગરિકત્વ તો એક જ પ્રાપ્ત થાય છે ભારતીય પરંતુ ભારતની અંદર જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને બેવડું એટલે કે બે નાગરિકત્વ પ્રાપ્ત થાય છે એક તો પોતે ભારતના છે એટલે કે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું ત્યાર પછી ચોથું આપણે જોઈ ભારતના બંધારણનું લક્ષણ તો ભારતના બંધારણની અંદર તમને પહેલાં કીધું છે મજબૂત કેન્દ્રવાળું સમય તંત્ર મજબૂત કેન્દ્રવાળું કેવું તંત્ર છે સમવાય તંત્ર ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉલ્લેખ થયો નથી બંધારણ ભારતને રાજ્યનો સંઘ તરીકે જ વર્ણવે છે આમ ભારતીય સંઘ્ય રાજ્ય છે અલગ અલગ સંઘનો અલગ અલગ રાજ્યનો બનેલો દેશ એટલે કે સંઘ રાજ્ય સંઘ શબ્દ દ્વારા ભારતના સંઘ અને એકમ રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કે કોઈપણ રાજ્ય ભારતમાંથી અલગ થઈ શકશે નહીં કે તેને છૂટો પડવાનો અધિકાર નથી સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય બંનેને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદા ઘડી શકે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલા બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે રાજ્ય સરકારને કઈ કઈ સત્તા આપવાની કેન્દ્ર સરકારને કઈ કઈ સત્તા આપવાની તે દરેક માહિતી બંધારણમાં આપેલી છે તંત્રમાં તટસ્થ નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે કે જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સત્તાના અને કાર્ય કાર્યના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે બંધારણ મુજબ જ ન્યાયતંત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ ઝઘડો થાય કે સત્તાની વહેંચણી કેવી રીતે કરવી તેમાં મુશ્કેલી જણાય તો ન્યાયતંત્ર શું કરશે કે સત્તાની વહેંચણી કેવી રીતે કરવી છે તે બંધારણ અનુસાર કરશે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની વહેંચણી કરી દીધી તે તે વહેંચણી તન યાદી પ્રમાણે કરવામાં આવી છે એટલે કે સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તો સૌથી પહેલાં આપણે જોઈ સંઘ યાદી એટલે કે સંઘ યાદીની અંદર ટોટલ સત્તાનું વિષયોનો સમાવેશ કરવામાં આવે છે ને આ બધા જે વિષયો તમને આપેલા છે તેની અંદર કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે એટલે જ તેને કેન્દ્ર યાદી કે સંઘ યાદી કહેવામાં આવે છે કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે તો સંરક્ષણ વિદેશી બાબતો અણુશક્તિ નાણું વીમો બેન્કિંગ ટાર ટપાલ રેલવે આ દરેક વિષયોનો સમાવેશ આ દરેક ક્ષેત્રોનો સમાવેશ કેન્દ્ર યાદીમાં એટલે કે સંઘ યાદીમાં કરવામાં આવે છે અને આ બધા વિષયો ઉપર કાયદા ઘડવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે બીજી આવશે રાજ્ય યાદી આ એવા પ્રકારના વિષયોનો આમાં સમાવેશ કરવામાં આવશે કે જેમાં કાયદા ઘડવાની સત્તા ખાલી કોને હોય રાજ્ય સરકારને જ હોય તો રાજ્ય યાદીની અંદર ટોટલ છાસઠ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભાને એટલે કે વિધાનસભાના ગૃહોને જ છે કાયદો અને વ્યવસ્થા કયા કયા વિષયોની વાત થાય તો કાયદો અને વ્યવસ્થા શિક્ષણ હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કૃષિ હોય સિંચાઈ આરોગ્ય ભૂમિ રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય આ દરેક વિષયો પર કાયદો ઘડવાની સત્તા રાજ્ય સરકારની છે જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને પણ કેન્દ્ર સરકાર શું કરશે રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દરોને મોકલી શકે છે ત્રીજી યાદી આવશે સંયુક્ત યાદી સંયુક્ત યાદીની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે એવા વિષયોનો સમાવેશ કરવામાં આવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તો સંયુક્ત યાદીની અંદર ટોટલ સુડતાલીસ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને સરકારને છે પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો ગણાય છે અને સર્વોપરી પણ ગણાય છે આમ તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપેલી છે આ યાદીની અંદર કેવી કેવી કેવા કેવા વિષયોનો સમાવેશ થાય તો આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો હોય લગ્ન છૂટાછેડા અને ભરણ પોષણ શિક્ષણ અને આર્થિક આયોજન વ્યાપારી સંઘ વગેરે વિષયોનો સમાવેશ સંયુક્ત યાદીની અંદર કરવામાં આવે છે ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ શેષ સત્તાઓ કેવી સત્તા શેષ સત્તાઓ જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે દરેક વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને હોય છે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે જેવી જેવી આવક કેવી કેવી આવક કઈ આવક કે કઈ ઇન્કમ રાજ્ય સરકારને પ્રાપ્ત થશે અને કઈ ઇન્કમ કેન્દ્ર સરકારને પ્રાપ્ત થશે તો જોજો આબકારી જકાત આયાત નિકાસ જકાત આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે જ્યારે વેચાણ વેરો મનોરંજન વેરો મહેસૂલ વેરો શિક્ષણ વેરો વગેરે ઓછી આવક ધરાવતા સાધનો રાજ્ય સરકારને ફાળવવામાં આવ્યા છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આજની દરેક બાબતો તમને સારી રીતે સમજાઈ ગઈ હશે આભાર